માં વરસી રહેલા અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી છે। સતત વરસતા અનરાધાર વરસાદથી સમગ્ર પંથકમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ભવનાથ અને કાળવા ચોકમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મોતીબાગ અને મુબારકબાગમાં તો ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા મકાનો પાણીમાં ગરકાવ થતા જીવ બચાવવા માટે અગાસી પર ચડવા માટે મજબૂર બન્યા છે। સતત વરસતા વરસાદના પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનરાધાર વરસાદથી સમગ્ર પંથકમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ભવનાથ અને કાળવા ચોકમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મોતીબાગ અને મુબારકબાગમાં ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘરમાં પાણી ભરાતા મકાનો પાણીમાં ગરકાવ થતા જીવ બચાવવા ગાસી પર ચડવા મજબૂર થયા છે। તો જૂનાગઢ અને ગીરના જંગલમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નવા નાગરવાડા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો શહેરના અનેક મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ભારે વરસાદને પગલે ગીર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો છે। માંગરોળ તાલુકાના અનેક ગામો પેટમાં ભરવાયા છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ઓરસા, ફુલરામા, ભાતરોટ અને ગોધરર ગામમાં જળબંબા કાળની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે અનેક ગામો બેટમાં ફરવાયા છે। તો કેટલાક ગામોના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણા થયા છે। બીજી તરફ ભારે વરસાદને પગલે ગઢગિરનારને ફરતી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। દામોદર કુંડ અને સોનરક નદીમાં આહલાદક દ્રશ્ય સર્જાયા છે, જ્યારે જળાશયોમાં પાણીની આવક થતા વિલિંગ ડેમ અને હસનાપુર ડેમ છલકાયા છે। નયનરમ્ય દ્રશ્યો જોવા કેટલીક વાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ઘણી વાર અનિચ્છનીય ઘટના બનતી હોય છે, જેથી ભારે વરસાદને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર દ્વારા ભવનાથ અને દામોદર કુંડ સહિત જોખમી સ્થળ પર ન જવાની લોકોને સલાહ આપવામાં આવી છે। તેમજ વિલિંગ અને હસનાપુર ડેમ પર ન જવાની સૂચના આપવામાં આવી છે। જૂનાગઢમાં સતત 3 દિવસથી વરસતા અનરાધાર વરસાદે ભારે આફત સર્જી છે। ગિરનાર અને દાતાર પર્વત પર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો ભારે વરસાદને પગલે કાળવા નદીમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। નદીઓમાં ભારે પ્રવાહને લઈ નીચાણવાળા ગામડાઓમાં પાણી ઘૂસી જતા ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં હાલ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સતત વરસતો વરસાદ જાણે જૂનાગઢ જિલ્લા માટે આફત બની ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।